હાય એવરીવન, સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મારા ગુજરાતી બ્લોગમાં. તો આ મારી ચાની ક્લિપ જોઈ લો કે જે મોસ્ટલી હું મારા દરેક વ્લોગમાં બતાવતી હોઉં છું. અને ચાની ક્લિપ જોઈ લો અને ચા પીવાનું મન થતું હોય તો આવી જાઓ, એમાં પણ ચા પીવામાં પણ તમને વેલકમ છે. અને ચા જોડે નાસ્તો મારે સવારમાં અચૂક જોઈએ છે, તો મેં થોડોક નાસ્તો લઈ લીધો છે. થોડોક તો થોડોક પણ નાસ્તો જોઈએ છે. અને આ છે મેંગો શેક ચીકુ. અત્યારે તો પાકી કેરી છે ફૂલ સિઝનમાં, તો ચીકુ મીકુ માટે દરરોજ મોર્નિંગમાં મેંગો શેક બને છે. અને જે સિરપ આવે છે ચોકલેટ સિરપ હર્સીઝની, તે મેં ઉપરથી એડ કરી છે જેથી બાળકોને વધારે ભાવે. અને ફરીથી હું થોડા એક કલાક પછી ચા ગરમ કરીને પી રહી છું, કારણ કે મારી આદત છે કે ચા પડી હોય તો એને હું ફરીથી પી જ લઉં છું. તમે લોકો આવું કરો છો, ચા વધી હોય તેને ગરમ કરીને ફરી પીવો? તો મારી તો ભાઈ આદત છે, મને બહુ ગમે છે ચાની ચુસ્કીઓ મારવાની. જે કાચના વાસણ છે હું હંમેશા ધોઈ દેતી હોઉં છું, હેલ્પર બેનને આપતી નથી હોતી. અને આ કિચન ટીપ આપું છું, દૂધ ગરમ કરતી વખતે થોડું ઘી તો જો તમે લગાવી દેશો તપેલીની ચારે બાજુ કિનારીએ તો દૂધ ઉભરાશે નહીં. ચીકુ શું કરે છે? હું અત્યારે સેવૈયા બનાવું છું. આર્ટિફિશિયલ છે, સેવૈયા બર્ગર અને પુલાવ આપતા રહ્યો છે બિકુના, એટલે હું સેવૈયા બનાવું છું. અને મીકુ સાયકલ ચલાવવા ગઈ છે બહાર, અને ચીકુ અત્યારે અહીંયા એકલી એકલી રમી રહી છે સેવૈયા. ચલો સેવૈયાની રેસીપી આપી દો અમને. હા, ગેસ ઓન કર્યો કે નહીં? કર્યો, થોડુંક જ છે વાંજણે. હા ચલો, પણ બોલો તો ખરા, પણ રેસીપી તો આપો, જોઈએ તમને આવડે છે કે નહીં. સેવૈયા ગરમ થઈ ગયા છે. મીઠું તો સ્વીટ હોય, એ તો ગળ્યા હોય તો. હા તો જેવો આ સેવૈયાની, જો હું તને કહું, હા તો તમે બદામ ઓરિજિનલ લઈ આવ્યા છો મારા ફ્રીજમાંથી બધા. જો સેવૈયાની, આ સેવૈયાની ઉપમા બનાવીએ ને તો મીઠું એન્ડ વેજીટેબલ ઉપમાની જેમ બનાવાય એમ, પણ જ્યારે તમે સ્વીટ સેવૈયા બનાવો ને તો ત્યારે એમાં મિલ્ક જાય, ખાંડ જાય, બરાબર. અને એને પહેલા ઘીમાં શેકી લેવાની, પછી એમાં બદામ જાય, થોડું ઇલાયચી પાવડર જાય, એ સરસ લાગે, એ સ્વીટ સેવૈયા કહેવાય. અને જો તમે વેજીટેબલ ઉપમામાં જાય બેટા, બે ડબ્બા થઈ ગયા. નીચેના ડબ્બામાં બતાવો શું છે. નીચેના ડબ્બા બે પુલાવ બનાવ્યો છે, એ ભર્યું છે. હવે આ વાળા ડબ્બા બુક બર્ગર બનાવીશ. તો બર્ગર દાદા દાદા રબકડા લાયા હતા ઇરેઝર બર્ગર વાળું, તો એ બનાવીશું. હવે બે કઢાઈ લઈ લીધી છે, એમાં આવું તોડી દઈશ અને અંદર આ વેજીટેબલ અને બધું નાખી દઈશ. હવે આજે હોય બ્રેડ એ નાખી દઈશ. ઓકે, હવે આલું વ્યવસ્થિત મૂકી દઈશ, આની અંદર આ ભરાઈ દઈશ. થોડુંક તૂટી ગયું છે આ, અને ઓકે બર્ગર થઈ ગયું. હવે આવો જ્યાં ડબ્બો ખાલી હતો મૂકી દઈશ અને ઢાંકણું બતાવજો જરા. આમાં પાસ્તા છે, પહેલી પાસ્તા, પછી આ તો થોડુંક મેં મસાલા માટે બધું લીધું છે, થોડાક આ સેવૈયા માટે લીધો છે, પછી આ થોડાક રાઈસ બી રાખવા માટે આ બધું લીધું છે, પછી આ રાઈસ છે. આ બધું મારા કિચનમાંથી આવી ગયું છે. આ લોકોને ઘરગથ્થા રમવા માટે પણ ખબર નહીં કેમ ચીકુ મીકુને ઘરગથ્થા રમવાનું બહુ જ ગમે છે, એટલે હું એ લોકોને રમવા દઉં છું. હે ને ચીકુ? હા, એ તો તમે હમણાં બનાવ્યા ને અમે જોયા, સરસ સરસ, વેરી ગુડ, બાય. હાય એવરીવન, હું છું તેજલ અને સ્વાગત છે તમારું મારી ચેનલ બ્યુટિફુલ લાઈફમાં. અને મારા હંમેશા એવા જ પ્રયત્નો રહેશે કે મારી ચેનલ હંમેશા
બ્યુટીફુલ જ બની રહે. અને એ માટે હું મારી ચેનલને કુકિંગ, ઓનલી ઓન કુકિંગ પૂરતી બનાવવા નથી માંગતી ફ્રેન્ડ્સ. હું એને મીઠી યાદોથી અને ખટ્ટી મીઠી યાદોથી એકદમ બ્યુટીફુલ બનાવવા માંગુ છું. તો એટલા માટે હું ટ્રાય કરતી રહું છું કે આની અંદર હંમેશા કંઈક ને કંઈક બ્યુટીફુલ હું તમને આપું. તમે હમણાં જોયું હશે કે ચીકુ ઘરગથ્થા રમતી હતી, તો ચીકુ મીકુને ઘરગથ્થા રમવાનું બહુ જ ગમે છે. અને એ લોકોને મેં સ્ટીલનો જે નાના બાળકોનો વાસણનો સેટ આવે છે એ પણ મેં એ લોકોને લઈ દીધું છે. પહેલાં એ લોકો પાસે પ્લાસ્ટિકનો હતો, પછી મને એક જગ્યાએ સ્ટીલનો સેટ મળી ગયો તો મેં લઈ આપ્યો છે. તે લોકો ઘરગથ્થા બહુ જ રમે છે આ વેકેશનમાં. એ લોકોનો મોસ્ટલી દિવસમાં એકવાર જે લોકો ઘરગથ્થા રમે જ છે. મેં આગલા વિડીયોમાં જ તમને બતાવ્યું કે ચીકુ કેવી રીતના રમે છે. મીકુ અત્યારે સાયકલ ચલાવવા ગઈ છે તો એટલા માટે નથી રમતી, બાકી એ પણ સાથે જોડાઈ જાય છે. એકચ્યુઅલી મીકુ સાયકલ શીખે છે તો હું બહાર જઈ અને 2-3 વખત એને કહી આવું છું કે વેરી ગુડ મીકુ, વેરી ગુડ મીકુ, બહુ સરસ બહુ સરસ. તો એ વધારે સાયકલ ચલાવે છે. તો સાંજ છે અત્યારે 6 વાગ્યા છે, તો એ થોડી સાયકલ ચલાવીને આવશે, પછી પાછા એ બંને લોકો રમશે. તો છોકરીઓનું આવું છે. મારી છોકરીઓને બાર્બી જ બહુ ગમે છે, ખબર નહીં બાર્બી ડોલ કેમ આટલી બધી ગમે છે, અને ઘરગથ્થા બહુ ગમે છે. તો ઘરગથ્થાની વાત કરું તો ઘરગથ્થા તો મને પણ નાની હતી ત્યારે યાદ છે કે હું ઘરગથ્થા રમતી હતી. એકચ્યુઅલી અમે ઘરગથ્થા રમતા હતા ત્યારે મમ્મી તો ઘરમાં તો ઘરગથ્થા રમવા નહોતી દેતી. જેવું હું ચીકુને રમવા દઉં છું એવું ઘરમાં મને રમવા મળતું નહોતું. અમે બહાર રમતા હતા, હું અને મારી એક ફ્રેન્ડ હતી પિંકી. તો હજુ મને યાદ છે કે અમારા ઘરની સામે એક વાડો હતો અને વાડા ઉપર જે ટાંકી હતી એ ટાંકી ઉપર ચઢી અને એક છાપરા જેવું હતું ત્યાં અમે બંને જતા હતા. પહેલાં તો અમે વાડામાં જઈએ, પાછા ટાંકી ઉપર ચઢીએ, ટાંકી ઉપર ચઢીને છાપરા ઉપર જઈએ, અને હું ને પિંકી બધા વાસણો લઈ જઈએ અને નાની નાની સાવરણી લઈ જઈએ, તૂટેલી ફૂટેલી ક્યાંય સાવરણી પડી હોય તે લઈ જઈએ, અને પહેલાં તો એને વારી દઈએ, એકદમ સરસ વારી દઈએ. પછી બધા જે અમારી પાસે રમકડા હોય એ ગોઠવી દઈએ અને ખાલી ખાલીનો ગેસ ચાલુ કરીને ખાવાનું પણ બનાવીએ. હું ને પિંકી કાયમ એવું કરતા હતા જ્યારે નાના હતા ને ત્યારે. બહુ જ મીકુ જેટલી નાની હઈશ, મીકુથી થોડીક મોટી હઈશ ત્યારની આ વાત છે એમ, પણ મને એ ટાઈમ યાદ છે કે હું પણ આવી રીતના ઘરગથ્થા રમતી હતી નાની હતી. તો એટલે ચીકુ મીકુને પણ ઘરગથ્થા રમવાનું ગમે છે, તો નેચરલ છે. અને બાળકોનો આ ટાઈમ છે મને ખબર છે ફરી પાછું ક્યારેય નથી આવવાનું. મોટા થઈ જશે તો એ લોકો આવું રમશે પણ નહીં, અને મોટા થઈ જઈએ એટલે બાળકોને એમના પોતાના અલગથી ટેન્શન આવશે ભણવાના અને બીજા લાઈફમાં કેટલા. એટલે જે બાળપણનો સમય છે એ ક્યારેય પાછો આવતો નથી, તો બાળકોને ભરપૂર એ લોકોનો જે બાળપણનો સમય છે એ માણી લેવા દેવો જોઈએ. એટલે હું પણ એ લોકોને જે બી એ લોકોને ગમતું હોય છે એ કરવા દેતી હોઉં છું. તો આવું છે. અને બસ હવે વેકેશન પૂરું થવાની આરે છે, અને વેકેશનમાં હું તમને શું કહું, મારી જે રૂટીન લાઈફ બિલકુલ ખોરવાઈ ગઈ છે જેને કહું ને. ના ઊંઘવાનો કોઈ ટાઈમ નક્કી છે, ના કોઈ ઉઠવાનો ટાઈમ નક્કી છે, પણ હવે સ્કૂલો ચાલુ થશે તો બધું રેગ્યુલર થશે. કારણ કે બાળકોને સ્કૂલે જવાનું એટલે રેગ્યુલર અમે એકદમ ટાઈમે ઊંઘવાનો મારો નિયમ છે અને ટાઈમે ઉઠવાનો નિયમ છે. અત્યારે વેકેશનમાં રિલેક્સ રહીએ છીએ અને બાળકો પણ રિલેક્સ રહે છે, કેમ કે કહેતા હોય છે મમ્મી સવારે ક્યાં ઉઠવાનું છે, સવારે ક્યાં ઉઠવાનું છે. તો આવું છે. એટલે વેકેશન બસ હવે પૂરું થવાના આરે છે, પછી સ્કૂલો ચાલુ થઈ જશે, બાળકોના ટ્યુશન ચાલુ થઈ જશે, તો પછી બધું પાછું રેગ્યુલર થઈ જશે. તો બસ પછી બધી મમ્મીઓ એલાર્મ પ્રમાણે આવી જશે, કારણ કે સવારે બાળકોને ઉઠાડીને તૈયાર કરવાના, એ લોકોનો દૂધ નાસ્તો વગેરે રેડી કરવાનું. તો આવું રહેતું હોય છે ગુજરાતી કુટુંબમાં અને મારા ખ્યાલથી દરેક ઇન્ડિયન કુટુંબમાં. તો આવું છે, અને હું તમને જલ્દી મળું એક નવા ગુજરાતી બ્લોગમાં.